અયોધ્યામાં શ્રી રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે બળદિયા ગામ શ્રી રામની ભક્તિમાં લીન. નૂતન મંદિરમાં શ્રી રામલલ્લા બિરાજમાન થશે, સાથે જ સમગ્ર દેશ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા રામમય બની ગયું છે, જેમાં બળદિયા ગામ પણ ઉત્સવ મનાવીને દેશની સાથે સહભાગી બની રહ્યું છે, જેમાં તારીખ 20 જાન્યુઆરી 2024 બળદિયાના દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકોને રામપ્રસાદ સ્વરૂપે ભોજન સમારંભનું આયોજન કરાયેલ હતું, તેમજ દરેક જ્ઞાતિના લોકોના સમૂહ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, જે શોભાયાત્રા વથાણ ચોક હનુમાનજી મંદિરથી નીકળી ગામની ગલીઓમાંથી પસાર થઈ નીચલાવાસમાં શાંતિબાગ પાસે ગ્રાઉન્ડમાં સમાપન થઈ હતી. ત્યારબાદ ત્યાં ધર્મસભા યોજાઈ હતી, જ્યાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો શ્રી ગોલક વિહારીદાસજી, ભક્તિપ્રિયદાસજી દ્વારા સભાને સંબોધન કરવામાં આવ્યું હતું, તેમજ શ્રી રામ ભગવાન જીવન ઉપર સુંદર પ્રવચનો આપવામાં આવેલ, સાથે સાથે આશીર્વાદ આપવામાં આવેલ, તેમજ મંચ ઉપર બિરાજમાન તમામ જ્ઞાતિના આગેવાનોમાં પટેલ સમાજમાં શ્રી વાલજીભાઈ લાલજીભાઈ પટેલ, શિવજીભાઈ છછવારા, મહાજન સમાજમાં શિવભા દેવાજી જાડેજા, મહેશભાઈ સોની, કિશોરભાઈ ગોસ્વામી, શ્રી દેવજીભાઈ સજાભાઈ આહિર, મયુરસિંહ જાડેજા, દેવચંદ્રભાઈ મકવાણા, ગરવા સમાજમાં શ્રી નિરંજનભાઈ ગરવા, મારવાડા સમાજમાં શ્રી શિવજીભાઈ બળગા, મહેશ્વરી સમાજમાં શ્રી સામંતભાઈ મહેશ્વરી, સથવારા સમાજમાં શ્રી જયરામભાઈ સથવારા વગેરે દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી સભાને સુશોભિત કરી હતી. ઉપસ્થિત દરેક અગ્રણીઓને સંતો દ્વારા હાર પહેરાવી સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યાર પછી શિવજીભાઈ છછવાડા દ્વારા આભારવિધિ કરી રામધૂન સાથે સભાને વિરામ આપવામાં આવ્યું હતું. ત્યારે બળદિયા શાંતિબાગ, બળદિયા નીચલવાસ, ત્યાં બધા તમામ ગામના આગેવાનો, દરેક સમાજના પ્રમુખો આપની વચ્ચે પધાર્યા છે, તો એમની પાસેથી જાણીએ. આમી તારીખ 22મીએ આપણા આખા સમગ્ર દેશમાં આપણે જોઈ રહ્યા છીએ કે દિવાળી જેવો માહોલ થઈ ગયો છે, જેવો કે જ્યાં ત્યારે કે 14 વર્ષ બાદ જ્યારે રામજી વનવાસ પધાર્યા હતા ત્યારે પણ અયોધ્યામાં દિવાળી જેવો માહોલ થયો હતો, ત્યારે આજે સમગ્ર દેશમાં 22મીએ ફરી પાછું એકવાર આખા સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ થયો છે, ત્યારે આજરોજ બળદિયા ગામ ખાતે અમારા સમગ્ર હિન્દુ સમાજ દ્વારા સજ્જડ બંધ પાડી પાંખી પાડવામાં આવી હતી, અને એમાં 18 વર્ણના લોકો ઉત્સાહભેર ભાગ ભેરવ્યો હતો, અને ભગવાન રામ બધાનું ભલું કરે એવી ભગવાન રામને પ્રાર્થના કરીએ છીએ. આજનો માહોલ રામજીભાઈ તમને કેવું લાગે? આજનો માહોલ બળદે ગામે જોઈને ખરેખર આનંદ થાય છે. વિદેશથી અમે આવીને અહીંયા આ બળદિયા ગામનો, આજે ભગવાન શ્રી રામનો જે 500 વર્ષ પહેલીનો સંકલ્પ જે આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, ફક્ત ભારતમાં નહીં પણ વિદેશમાં દરેક જગ્યાએ આજે આનંદ થાય કે મને એક આજે વોટ્સઅપમાં મારા ઘરેથી નારી વીમા આ જ ઝંડીઓ આજે નારી વીમામાં ઘર ઘરે લાગી રહી છે. તો આ સંકલ્પને પૂરો કરવા માટે આપણા ખાસ કરીને વડાપ્રધાન મોદીજી સાહેબ એનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આવો સંકલ્પ આપણે પૂર્ણ કર્યો. આપણે બળદિયાના આંગણે આજે 500 વર્ષ પહેલાં હવે હિન્દુનું રાજ આવે એવું જ બાકી છે. હવે આપણા હિન્દુમાં તો ઘણો ત્રાસ ભોજ્યો, અને 500 વર્ષ રામ મંદિર માટે આપણે વાટ જોવી પડી, પણ હવે આપણે આ મોદી સાહેબ છે એને બધે તમે વોટ કરજો અને એને ઉગારજો, તો એ આપણું જે સપનું છે ને એ સાકાર થશે, અને આપણો હિન્દુ રાજ આવશે અને દેશ હિન્દુ બનશે, હિન્દુસ્તાન બનશે. ઇન્ડિયા નથી જોઈતું આપણે હિન્દુસ્તાન જોઈરું. બળદિયાના શિવજી સામંત, મારવાડા ગામ બળદિયાના પ્રમુખ. આજનો દિવસ આજના આપણા માટે સોનેરી દિવસ છે અને સોનેરી તક છે. આજે આ ખરેખર આનંદ જોઈને મને બહુ હર્ષ થાય છે, અને ખરેખર આ મોદી સાહેબને કોટી કોટી વંદન દેવા જવા છે કે આપણે હિન્દુ ભાઈઓ બધા જાગૃતિ આવે, અને હજી થોડીક ખામી છે કે આપણે બધા હિન્દુ ભાઈઓ ખમામાં ખમા મળાવીએ અને આપણો ગામનું નામ રોશન થઈએ એવી મારી ઈચ્છા છે. અને આજથી મને બહુ આનંદ થયો, બહુ મજા આવી, બહુ આનંદ. શુભા દેવાજી જાડેજા આપણી વચ્ચે પધાર્યા છે, તો એમની પાસેથી પણ જાણીએ. જય શ્રી રામ. આજનો પ્રોગ્રામ થઈને બહુ ખુશ છે, કારણ કે બધી જ્ઞાતિ ભેગી થઈ
પોતાના કામ ધંધા બંધ રાખી કમ્પ્લેટ મહાપ્રસાદ ભેગો લીધો છે, એટલે એના માટે બધા ગામ આખાનો ઉપકાર. જય શ્રી રામ. એમની પાસેથી, શિવજીભાઈ પાસેથી જાણી. જય જય શ્રી રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. નરનારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. વિઘ્ન વિનાયક ગણપતિ મહારાજની જય. કષ્ટભંજન હનુમાન કી જય. વાલા ભક્તો, ઉપસ્થિત સર્વે સંતગણ, તેમાં આ મંડળના દેશમાં ફરતા મંડળધારી એવા ગોલોક સ્વામી અને ભક્તિપ્રિય સ્વામી ભગવત સ્વરૂપ સ્વામી જ્યારે અત્યારે આપણી આ સભામાં ઉપસ્થિત છે, ત્યારે સૌ કોઈ ભાઈઓ બહેનો બાળકો દરેક જ્ઞાતિના ભક્તોજનોને આશીર્વાદ આપવા માટે સંતો આવ્યા છે. તો સૌ કોઈ શાંતિથી સંતોને સાંભળશું. આપણે જે આજે જે વર્ષોથી અયોધ્યામાં રામ મંદિર માટેનો જે સંઘર્ષ હાલતો હતો અને આજે આપણો સર્વનો સંકલ્પ જ્યારે પરિપૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે ભક્તો આજે આપણે બળદિયા સારું એ ગામ દરેક જ્ઞાતિના ભાઈઓ બહેનો મળીને જે કંઈ આ ઉત્સવ ઉજવ્યો છે, ના ભૂતો ના ભવિષ્યથી, અને એ ઉત્સવને આપણે ધ્યાનમાં રાખી અને આગળ વધી રહ્યા છીએ. ત્યારે અત્યારે આપણી સામે જે રેલી નીકળી ને કને આવી રહી છે અને અહીંયા કને આવે એટલે સભાના રૂપમાં આપણે સૌ કોઈ સંતોના પ્રવચન આશીર્વાદ લેશું. જય સિયારામ.